જરૂરિયાતમંદોને નારણ પરના કાનજીભાઈ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. નારણ પરના કાનજીભાઈ કેરાઈ દ્વારા જરૂરિયાતમંદ લોકો સહાયરૂપ બનવાનો બેડો ઉપાડ્યો છે, ત્યારે ભુજની લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ઘરવિહોણા લોકો માટે આશ્રમની સેવા આપવામાં આવે છે. હાલ જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આ આશ્રમમાં હાલ 35-40 ઘરવિહોણા લોકો રહે છે. વધુમાં જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રીએ રોજનો કમાઈ ગુજરાન ચલાવતા શ્રમિક 100 જેટલા લોકોને આંબેડકર ભવનમાં શિફ્ટ કર્યા હોય, તેઓના બંને સમયના જમવાની વ્યવસ્થાની જવાબદારી જ્યારે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને આપવામાં આવી છે, ત્યારે નારણપરના કાનજીભાઈ વીરજીભાઈ કેરાઈ દ્વારા આશ્રમની મુલાકાત લઈ અને અનાજ, કરિયાણું, શાકભાજી, મસાલા જેવી વસ્તુઓ આશ્રમને આપી ખૂબ સારી સહાય કરી છે, જેથી આશ્રમની પૂરી ટીમે કાનજીભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. છેલ્લા 10-15 દિવસોથી કાનજીભાઈ અને તેમના સહયોગી દ્વારા સેવા કાર્ય કરાય છે. જુદા જુદા સ્થળોએ જઈ જરૂરિયાતમંદોની સહાય કરવામાં આવે છે. મારું નામ જણસારી હેમેન્દ્ર છે. હું લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી તરીકે સેવા આપું છું. શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભુજ નગરપાલિકાના નેજા હેઠળ ઘરવિહોણા લોકો માટેનો એક આશ્રમ છેલ્લા 6 માસથી ચાલી રહ્યો છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈને લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આ આશ્રમમાં છેલ્લા 1 મહિનાથી ખૂબ જ સંખ્યા વધી ગઈ છે અને હાલે 35-40 જણા આ આશ્રમમાં ઘરવિહોણા લોકો રહે છે. ખાસ કરીને જિલ્લાના સમાહર્તા કલેક્ટર સાહેબે પણ અમારી એક વિશેષ જવાબદારી વધારી દીધી છે કે જે લોકો રોજનું કમાતા અને રોજનું પોતાનું પેટ ભરતા એવા 100 જેટલા લોકોને ડૉક્ટર આંબેડકર ભવનમાં અત્યારે સ્થાયી કર્યા છે, ત્યારે અમારા આશ્રમની જવાબદારી વધી કે અમારા આશ્રમમાં રહેતા લોકોને પણ 2 ટાઈમ ભોજન અને જે 100 લોકો પરપ્રાંતિય લોકો જેમને પોલીસે રિસ્ક્યુ કરી અને શેલ્ટર હોમમાં રાખ્યા છે, એમની પણ રોજના 100 લોકો એટલે કે 2 ટાઈમના 200 લોકોને ભોજનની જવાબદારી અમારા ઉપર આવી છે. ત્યારે નારણપર ગામના સેવાભાવી બાપા કાનજીભાઈ વીરજીભાઈ કેરાઈ, જેઓ કાલે અમારા આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમ મધ્યે આજે અમને અનાજ, કરિયાણું, શાકભાજી, મસાલા આવી બધી સારી એવી મદદ કરી અને અમે સૌ સંસ્થાના ટ્રસ્ટીગણ કાનજી બાપાનો અને ભાવેશભાઈનો અને એમના સૌ મિત્રનો અમે ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવી કપરી પરિસ્થિતિમાં અમે ડોનરો પાસે ખૂબ જ ઓછા જઈ શકતા હોઈએ છીએ અને ડોનરોની પણ વિશેષ જવાબદારીઓ અલગ અલગ ક્ષેત્રમાં, અલગ અલગ વિસ્તારોમાં, પોતાના વિસ્તારોમાં હોતી હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં સામેથી આવીને આ સંસ્થાને મદદ કરી છે, અમે ખરેખર ખૂબ જ આભારી છીએ. અને એવા લોકો માટે જેમ બાપાએ મદદ કરી છે કે ખરેખર જેમનું કોઈ નથી, કારણ કે આ લોકો છે એ ઘરવિહોણા લોકો છે કે જેથી એ લોકોનું ઘર છે જ નહીં તો એને મૂકવા ક્યાં, ત્યારે વિશેષ જવાબદારી અમારી સંસ્થાની બની રહી છે કે આવા લોકોને રહેવા, જમવા, ખાવા પીવા અને આનુષાંગિક તમામ સુવિધાઓ પૂરી પાડવી. અમારી સંસ્થા ફરીથી બાપાનો, દાતાશ્રીનો ખૂબ જ આભાર વ્યક્ત કરે છે, ધન્યવાદ કરે છે એમનો. અમે આજે 10-15 દિવસ ત્યાં કરી છીએ, અમે આ કાર્ય કર્યું છે અને અમે બધા ગામડામાં બધી અમે સેવા આપી છે અને ગઈકાલે અમે અહીં આગળ આવીને અમે મુલાકાત લીધી હતી આશ્રમની. તો મારે તો મન થઈ ગયો કે આમાં થોડું કંઈક આપવું જોઈએ, તો અમે સેવાભાઈને આજે એમ વસ્તુ લઈ આવ્યા છીએ અને એને સપ્લાય કરી છે અને હજી ભાઈને આશ્રમવાળા ભાઈને અમે કહીએ છીએ કે હજી અમારે કાંઈ જરૂર હોય તો અમને જરીક ફોન કરી દેજો, અમે તમને પહોંચાડી દઈશું. અમને બહુ સારો સજાવ લાગ્યો છે અને આ કામ કરીએ કરીને આ ભાઈ કરે છે કામ, એ તો બહુ સારામાં સારું કામ કર્યું છે અને આવું કરવું જ જોઈએ. અને અમને તો થોડો લાભ અમને કહી છે તો થોડું અમને લાભ આપજો. પણ હવે છંદ જો કોઈ ઊભા થાય ને જો કરવું તો આ બધા કાર્ય બહુ પૂર્ણ કાર્ય છે, જો કરતા હો તો બહુ સારું છે એના માટે. પણ હવે આ જગ્યાએ જો આપણે ન વાપરીએ તો આપણે બીજી કઈ જગ્યાએ વાપરશું?